नमस्कार विद्यार्थी मित्रों, आज ना वीडियो लेक्चर में आपनों स्वागत छे। मित्रों, आज आपने एक बहुत अगत्यनो टॉपिक जेनु नाम छे समांतर में रहेला बे तारों वच्चे लागतुं चुंबकीय बल। अने पहेलाना लेक्चर में आपणे एक विद्युत प्रवाह धारी तार ज्यारे चुंबकीय क्षेत्र में आवे त्यारे एना उपर लागतुं बल एफ बराबर आई एल क्रॉस बी सूत्र साबित कर्युं। तो आज आपणे बे तार जो समांतर में मूकवामां आवे तो तेमनी वच्चे केटलुं चुंबकीय बल लागे बीजो अति लांबो तार तमे गोठवी दो, नाम आपको तमे आने आपी शको, आ तार ए कही दीए ने आ तार बी कही दीए। आमांथी धारो के आई वन जेटलो विद्युत प्रवाह पसार थाय, आमांथी धारो के आई टू जेटलो विद्युत प्रवाह पसार थाय। हवे आ बंने तार वच्चेनुं लंब अंतर छे एने हुं कीधो स्मोल आर, तमे डी पण लई शको एवुं जरूरी नथी, बराबर। आ तार छे एक्स दिशामां गोठवायेला छे, बंने तार कई अक्ष ऊपर गोठवायेला छे तो के एक्स अक्ष ऊपर। आ जो एक्स अक्ष कहेतो हो तो एने लंब रूपे कई अक्ष आवे तो के वाई अक्ष। હવે આ ધ્યાન આપજો, એટલે એક બે વાક્ય લખવા લખીએ તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અતિ લાંબા તાર, બે અતિ લાંબા તાર એકબીજાથી પેલું વાક્ય ક્લિયર થયું, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અતિ લાંબા તાર આર જેટલા લંબ અંતરે રહેલા છે, બંને તાર માંથી એક જ દિશામાં, આ વાક્ય આવું જરૂરી, એક જ દિશામાં પસાર થતા પ્રવાહો અનુક્રમે આઈ વન અને આઈ ટુ છે, બે તાર માંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય, જો આ તાર માંથી આ દિશામાં પ્રવાહ પસાર થાય છે, આ તાર માંથી તે આ રીતે પ્રવાહ પસાર થાય છે, એટલે બંને તાર માંથી પસાર થતા પ્રવાહો એક જ દિશામાં છે। હવે તમારે ધ્યાન અહીં રાખવાનું છે, હું આ નીચેનો તાર ધ્યાનમાં લો એટલે કે તાર એ ને ધ્યાનમાં લો। હવે આપણે ભણી ગયા કે જ્યારે કોઈ તાર માંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એટલે આ તાર માંથી જેવો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। હવે આ પહેલા તાર ને લીધે આર અંતરે મારે ચુંબકીય ક્ષેત્ર ગણવું છે, અતિ લાંબા તાર થી આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર ભણી ગયા આપણે, બી બરાબર શું હતું, મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય આર। તો પહેલા તાર થી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એટલે કે બીજા તાર પાસે, એક વાક્ય લખું અહીં, તાર એ ને લીધે, કોને તો કે તાર એ ને લીધે આર અંતરે ચુંબકીય ક્ષેત્ર પહેલા તાર થી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો એને હું કીધું બી વન, આ પહેલા તાર ને લીધે મળે છે બરાબર ને, કેટલા અંતરે તો કે આર અંતરે, તો કેટલું હોય મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય આર, પહેલા તાર થી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય આર, આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા કોણે લીધે છે તો કે પેલા તાર ને લીધે, હું અહીંયા આઈ વન કહી દઉં, પેલા તાર ને લીધે મળતું હોય તો પેલા તાર નો પ્રભાવ એ ખાસ ધ્યાનમાં રાખો, અને સમીકરણ નંબર આપી જોઈએ,
તાર ને એ અને બી નામ નો આપો તો હાલે, બરાબર ને? અહીંયા આપણે લખીએ પ્રથમ તાર ને લીધી અથવા તાર એક ને લીધી, અને આપણે પેલો તાર કહી, અને આપણે બીજો તાર કહી. તો પેલા તાર થી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? મ્યુ ઝીરો આઈ વન અપોન ટુ પાય આર. અહીંયા ચુંબકીય ક્ષેત્ર તમને મળે છે કઈ દિશામાં હોય? હજી એક વાર કહો, કોને લીધે ચુંબકીય ક્ષેત્ર છે આ બી વન? તો કે પેલા તાર ને લીધે અહીંયા કેટલું ઉત્પન્ન થાય ને એની વાત કરીએ આપણે. કેટલું હશે? મ્યુ ઝીરો આઈ વન અપોન ટુ પાય આર. પણ હવે કઈ દિશામાં હશે એ તમારે કહેવું પડે. તો પેલા તારને લીધે આ કઈ દિશામાં હશે બીજા તાર પાસે, તો એ જાણવા માટે તમારે શું કરવાનું? પ્રવાહની દિશામાં તમે આવ્યા જાઓ. જો તમે પ્રવાહની દિશામાં આવ્યા જાઓ તો તમારો અહીંયા કયો હાથ આવશે મને કહેશો? આ બાજુ તમારો ડાબો હાથ આવશે ને આ બાજુ તમારો જમણો હાથ આવશે. અને ડાબો હાથ હોય નાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય, અને જમણો હાથ હોય ને દાખલ થતી હોય. આજે ચુંબકીય ક્ષેત્ર છે એ કોનું છે? તો કે પેલા તારનું. એ કઈ દિશામાં છે? તો કે બહાર જતી દિશામાં. બહાર જતી દિશા એટલે ધન ઝેડ દિશા. એટલે જો તમે સદિશ સ્વરૂપે લખો તો આ બાજુ તમારી દિશા બતાવવી પડે. તો આ બી કઈ દિશામાં છે? તો કે ધન ઝેડ દિશા. અને ધન ઝેડ દિશા હોય એટલે શું લખાય? તમારે કે કેપ લખાય. તો આટલું ક્લિયર થયું. હવે આપણે વાત કરીએ બીજા તારની. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન તો થઈ ગયું. કોણે ઉત્પન્ન કર્યું આ તારની આસપાસ? તો કે પહેલા તાર. હવે આપણે આની પહેલા ભણી ગયા કે કોઈ પ્રવાહધારી તાર ચુંબકીય ક્ષેત્રમાં આવે એટલે એના ઉપર બળ લાગે. તો આ તાર ઉપર કેટલું બળ લાગે એ મારે ગણવું છે. હું એક તાર નો નાનો એવો ટુકડો ધ્યાનમાં લો, એલ લંબાઈ. આ ટુકડામાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? તો કે આઈ ટુ. એલ લંબાઈ નો અને આઈ ટુ પ્રવાહ ધારી તાર ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થયું એટલે એના ઉપર બળ લાગવાનું. તો બીજા તાર ઉપર કેટલું બળ લાગે? તો લખીએ તાર બે પર લાગતું ચુંબકીય બળ. બીજા તાર ઉપર લાગતું બળ ગણવું છે મારે. બીજા તાર ની એલ લંબાઈ ઉપર કેટલું બળ લાગે એ ગણવું છે. તો આપણે કીધું એફ ટુ બીજા તાર ઉપર બળ લાગે. સૂત્ર આપણને ખબર છે, પ્રવાહધારી તાર ઉપર લાગતા ચુંબકીય બળ નું સૂત્ર શું છે? આઈ એલ ક્રોસ બી. હવે ધ્યાન એ રાખવાનું છે કે અત્યારે બળ કોના ઉપર લાગે છે? બીજા તાર ઉપર. અને જે તાર ઉપર બળ લાગતું હોય એ તાર નો પ્રવાહ ધ્યાનમાં લેવાનો, એલ એટલે એ તાર ની લંબાઈ ધ્યાનમાં લેવાની. અને બી એટલે મને કહેશો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કોણે કર્યું? તો કે પેલા તાર. એટલે ચુંબકીય ક્ષેત્ર કોનો આવે? પેલા તાર. બીજા તાર ઉપર લાગતા ચુંબકીય બળ નું સૂત્ર શું આવશે? આઈ ટુ એલ ક્રોસ બી વન. અચ્છા આગળ વધીએ. હવે એફ ટુ ના એફ ટુ, આઈ ટુ ના આઈ ટુ, આ એલ ની માંથી સદિશ કાઢી નાખો છે. તો સદિશ કાઢી નાખો. હવે તમારે મને કેવાનું છે કે અહીંયા જો સદિશ કાઢો તો તમારે એકમ સદિશ મૂકવો પડે. હવે આઈ એલ સી એની દિશા કઈ છે? તો આઈ એલ સી અત્યારે એક્સ દિશામાં છે આ રીતે. એટલે અહીં તમારે એક્સ દિશાનો સદિશ મૂકવો પડે એકમ સદિશ. એક્સ દિશાનો એકમ સદિશ શું આવશે? આઈ કેપ. આઈ ટુ એલ સી કઈ દિશામાં છે? તો કે એક્સ દિશામાં. એટલે અહીં મેં લખ્યું આઈ કેપ ક્રોસ. સદિશ બી વન બરાબર તમને શું મળેલું છે ઉપર છે? જોવાય બી વન ની કિંમત હું અહીંથી મૂકું તો મ્યુ ઝીરો I1 upon 2 pi r k cap ના k cap. હવે આપણે આ જે બધા મૂલ્યો છે બરાબર ને અદિશ છે એને એક બાજુ લખો તો ફાઇનલ એવું થશે f2 ના f2. ધ્યાન આય રાખજો. તો પહેલા મ્યુ ઝીરો ને લખીએ આપણે મ્યુ ઝીરો, એની પછી હું I1 ને લખું I1, પછી I2 ને લખું I2, બાકીનું L, I1, I2, L, upon, છેદમાં શું છે કહો? તો કે 2 pi r, કૌંસમાં શું વધ્યું રહેશે? તો કે અહીંયા I છે ને અહીંયા શું છે K, એટલે I cross K થવાનું. જો અહીંયા ઊંધી ક્લિયર થયું. બીજા તાર ઉપર કેટલું ચુંબકીય બળ લાગે એનું સૂત્ર મેળવ્યું આપણને. એક સ્ટેપ આગળ વધીએ. F2 ના F2, મ્યુ ઝીરો ના મ્યુ ઝીરો, આઈ વન ના આઈ વન, આઈ ટુ ના આઈ ટુ, એલ ના એલ, એમાં ટુ પાય આર.
આને બતાવવા નથી. હવે આઈ ક્રોસ કે એટલે શું થાય મને કહેશો તો તમે ભણી ગયા આઈ જે અને કે. આઈ ક્રોસ કે કરો, આઈ ક્રોસ કે એટલે વિષમકડી દિશામાં થયું, આઈ ક્રોસ કે એટલે વિષમકડી દિશામાં તમે જશો એટલે માઇનસ આવશે, એટલે આઈ ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ શું થાય માઇનસ જે થવાના. આઈ ક્રોસ કે બરાબર શું થાય માઇનસ જે, એટલે અહીં હું કીધું માઇનસ જે કે માઇનસ ને આગળ લખી નાખો તો ફાઇનલ શું થવાનું એફ ટુ ના એફ ટુ, મ્યુ ઝીરો ના મ્યુ ઝીરો, આઈ વન ના આઈ વન, આઈ ટુ ના આઈ ટુ, એલ ના એલ, એકમાં ટુ પાય આર ના ટુ પાય આર. માઇનસ ને તમે આગળ લખી નાખો હવે વધુ હું રૂપિયો છે કે. હવે તમે મને કહી શકો ખરા કે બીજા તારની એલ લંબાઈમાં જે એફ ટુ જેટલું બળ લાગે કઈ દિશામાં હોય, આ એફ ટુ કઈ દિશામાં હશે? વાય છે કે હું બતાવે વાય એક્સ ને આગળ માઇનસ છે એટલે ઋણ વાય એક્સ, એટલે આવડે આના ઉપર જે બળ લાગે છે એફ ટુ એ કઈ દિશામાં હશે? તો કે ઋણ વાય દિશામાં હોય. જે કે હું બતાવે ઋણ વાય દિશા, એટલે બીજા તાર ઉપર લાગતું જે બળ છે એ ઋણ વાય દિશામાં છે. ત્રણ વાય હોય તો ઉપર તરફ હોય ને ઋણ વાય હોય તો નીચે તરફ, એટલે નીચે તરફ બળ લાગતું હોય. જો એફ ટુ નું મૂલ્ય તમને મળી ગયું, ગણતા આવડશે. આમાંથી જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય અને આમાંથી જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આ તારની એલ લંબાઈ દીઠ કેટલું બળ લાગતું હોય તો આવડી જશે શું આવશે મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ એલ અપોન ટુ બાય આર. અને સમીકરણ નંબર આપી દો એક બે આપી દો. હવે એના કરતા તમે ઊંધું પણ વિચારી શકો કે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનો એટલે આને લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, આના ચુંબકીય ક્ષેત્રમાં આ તાર આવવાનો છે, આ તાર જેવો જ આવે એટલે આ તાર ઉપર બળ લાગશે. તો આ તાર ઉપર લાગતું બળ કેટલું હોય તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આના ઉપર જેટલું બળ લાગે એટલું જ બળ આના ઉપર લાગશે, પણ વિરુદ્ધ દિશામાં હશે. એટલે પેલા તારની એલ લંબાઈ દીઠ જો તમારું બળ ગણત ગણવું હોય તો પેલા તાર ઉપર બીજા તાર ઉપર જેટલું બળ લાગે એટલું જ પેલા તાર ઉપર લાગશે, પણ વિરુદ્ધ દિશામાં હશે. પેલા તાર ઉપર લાગતું બળ આપણે ડાયરેક્ટ ગણી નાખશું. એ જ રીતે પ્રથમ તાર ઉપર લાગતું બળ કે એ જ રીતે પ્રથમ તાર અથવા તાર એક ઉપર લાગતું બળ એને હું એફ વન કહી દઉં તો શું આવશે? બીજા તાર ઉપર જેટલું બળ લાગે ને એટલું જ બળ પેલા તાર ઉપર લાગશે, એટલે મૂલ્ય તો એટલું જ રહેશે મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ L upon 2 pi r. પણ F1 કઈ દિશામાં છે તો તમને ખબર પડે છે ધન y દિશામાં છે, અને ધન y દિશામાં હોય તો ખાલી અહીં જે કેપ આવે, ઓલું ઋણ y દિશામાં હતું એટલે માઇનસ હતું. સમીકરણ નંબર આપી ગયો ત્રણ, તો સમીકરણ નંબર બે અને ત્રણ ઉપરથી તમે જુઓ તો આ બંને સરખા છે. જુઓ અહીંયા જે છે મૂલ્ય એ જ મૂલ્ય અહીંયા છે પણ આગળ માઇનસ છે, એનો મતલબ શું થયો કે આ બંને બળના મૂલ્યો સમાન છે પણ દિશા વિરુદ્ધ છે. અથવા તમે આમે લખી શકો, અહીં ધ્યાન આપજો F2 ના F2 સમીકરણ નંબર 2 અને 3 પરથી લખો, એ સમી 2 અને 3 પરથી ધ્યાન આવી રાખજો. F2 ને એમ નામ લેવા દો માઇનસ ના માઇનસ. હવે આવું ભણો ને તમને ખબર પડે છે આવું છે એ જ અહીં આવું છે કે નહીં. જુઓ તો આવું ભણો ને તમે શું લખી શકો F1 લખી શકો, બંને તાર ઉપર લાગતા બળના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. તો લખીએ આમ સમાંતરમાં રહેલા બંને પ્રવાહધારી તારો વચ્ચે લાગતા બળના મૂલ્યો બળો લાગતા બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. વસ્તુ ક્લિયર થઈ.
બીજો એક બહુ જ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાન આપજો કે જ્યારે બંને તારમાંથી પસાર થતા પ્રવાહ એક જ દિશામાં હોય ત્યારે આ તાર ઉપર આમ બળ લાગશે, આ તાર ઉપર આમ બળ લાગશે, એટલે કે આ તાર છે નીચે આવવાનો પ્રયત્ન કરશે, આ તાર છે બંને ઉપર જવાનો પ્રયત્ન કરશે, એટલે બંને તાર એકબીજા નજીક આવવાનો પ્રયત્ન કરે, અને નજીક આવવાનો પ્રયત્ન કરે એટલે બંને વચ્ચે આકર્ષણ થતું હોય કે અપાકર્ષણ થતું હોય, તમે વિચારી શકો કે બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થતા હોય એટલે બંને તારો છે એકબીજા નજીક આવવાનો પ્રયત્ન કરે, નજીક આવવાનો પ્રયત્ન કરે એટલે બંને વચ્ચે આકર્ષણ થાય, એટલે અત્યારે બંને તાર વચ્ચે લાગતું બળ છે એ આકર્ષી પ્રકારનું હોય છે, એટલે લખીએ કે જો બંને તારમાંથી પસાર થતા પ્રવાહો એક જ દિશામાં હોય, બહુ જ અગત્યનો પોઈન્ટ હોય, એક જ દિશામાં હોય તો બંને વચ્ચે આકર્ષણ થાય, ખબર પડી? જો પ્રવાહની દિશા વિરુદ્ધ હોય તો શું થાય? તો ધારો કે આ પ્રવાહ છે આ દિશામાં છે, બરાબર, આઈ ટુ આમ છે ને આઈ વન આમ છે, બંને પ્રવાહ અત્યારે વિરુદ્ધ દિશામાં લઈએ બંને તાર એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે, એટલે જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય યાદ રાખજો તો બંને તાર એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે, દૂર જવાનો પ્રયત્ન કરે એટલે બંને વચ્ચે અપાકર્ષણ થાય। બીજો મુદ્દો લખીએ આપણે, જો તારમાંથી પ્રવાહ, જો બંને તારમાંથી પસાર થતા પ્રવાહ પ્રવાહો વિરુદ્ધ દિશામાં હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય, લંબાઈ ને તમે આ બાજુ લઈ જાવ તો એફ અપોન એલ થવાના, મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ અપોન ટુ પાઈ આર, બળના છેદમાં લંબાઈ એટલે એકમ લંબાઈ દીઠ બળ થયું। તમને ઘણી વાર એવો પ્રશ્ન પૂછે કે એકમ લંબાઈ દીઠ બળ ગણો, તો તમારે શું કરવાનું, એફ અપોન એલ ગણી નાખવાનું, એકમ લંબાઈ દીઠ બળ ગણવાનું, કે શું કરવાનું, એફ અપોન એલ ગણી નાખવાનું, એમાં આઈ વન એ પાસે આઈ ટુ એ પાસે, અને જો આઈ વન અને આઈ ટુ ના મૂલ્ય સમાન આપ્યા હોય એટલે કે આઈ વન બરાબર આઈ લઈ લો, આઈ ટુ બરાબર આઈ લઈ લો, તો આઈ ગુણ્યા આઈ એટલે હું તમારું આઈ નો સ્ક્વેર, તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે દાખલા ગણી શકો। પણ છેલ્લે બહુ જ અગત્યનો પોઈન્ટ, બળનું મૂલ્ય યાદ રહી જશે, મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ એલ અપોન ટુ પાઈ આર, એક જ દિશામાં પ્રવાહ વહેતા હોય એટલે બંને વચ્ચે આકર્ષણ થતું હોય, અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતા હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય। સ્વાધ્યાયનો સાતમો દાખલો જોઈએ। સાતમા દાખલામાં તમને રકમમાં એમ કીધું કે બે તમારે તાર ધ્યાનમાં લેવાના છે, બંને સમાંતરમાં છે, આ બંને તાર વચ્ચેનું લંબ અંતર રકમમાં તમને આપી દીધો આર બરાબર 4 સેન્ટીમીટર, અને મીટરમાં ફેરવવા માટે તમારે 4 વડે ભાગવું પડે અથવા 10 ની માથે -2 ઘાત વડે ગુણાય, 4 વડે ભાગો એટલે જવાબ શું આવશે, 0.04 મીટર। બંને તાર એ અને બી માંથી પસાર થતા પ્રવાહ આપી દીધા, અને એ તાર કહી દો અને બી કહી દો, એ માંથી પસાર થતો પ્રવાહ 8 એમ્પિયર આપ્યો અને બી માંથી પસાર થતો પ્રવાહ એને આપણે આઈ ટુ કહીએ, એ 5 એમ્પિયર આપ્યો, તો એ તાર ની 10 સેન્ટીમીટર લંબાઈમાં કેટલું બળ લાગેલી તમારા ગળમાં છે, તો લખીએ આપણે તાર એ ઉપર લાગતું બળ, તાર એ પર લાગતું બળ, મને કહેશો સૂત્ર શું મેળવું આપણે, એફ બરાબર મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ એલ અપોન ટુ પાય આર,
મ્યુ 0 બરાબર કેટલા મૂકશો તો કે 4 પાઈ ગુણ્યા 10 ડેશ ટુ માઈનસ 7 આઈ 1 કેટલા મૂકશો 8 આઈ 2 કેટલા મૂકશો 5 ગુણ્યા એલ બરાબર કેટલા મૂકશો એલ તમને રકમ આપે 10 સેન્ટીમીટર અને મીટરમાં ફેરવી નાખો તો 0.1 મીટર થવાનો તો અહીં આવશે 0.1 છેદમાં 2 પાઈ ના 2 પાઈ આર બરાબર કેટલા છે 0.04 આ બધાનો હિસાબ કરશો ને તો મારી ભૂલ ન થતી હોય તો 2 ગુણ્યા 10 ની માથે માઇનસ 5 ઘાત આવે બળ છે એનો એકમ શું થાય ન્યૂટન હવે બંનેમાં પ્રવાહ એક જ દિશામાં હોય છે એટલે આ જે બળ છે એ કેવા પ્રકારનું હશે તો કે આકર્ષી પ્રકારનું લખું લખી શકો આ બળ કેવું હશે આકર્ષી